વંથલી તાલુકાના કણીજા ગામની સીમમાં ઓઝક નદીના કિનારે સિંહ દ્વારા ભેંસનું મારણ કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। હાલ તો સિંહ દ્વારા ભેંસનું મારણ કરતા પંથકના માલધારીઓ અને ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વંથલી સોરઠ પંથકમાં સિંહ અને દીપડાઓનો વસવાટ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। અનેક વખત સિંહ અને દીપડાઓ હાઈવે પર પણ ચડી આવતા હોય તેવી ઘટના પણ પ્રકાશમાં આવે છે। વંથલી તાલુકાના અલગ અલગ ગામોમાં અનેક વાર માનવ અને પશુઓને રંજાડતા હોવાના બનાવ પણ સામે આવ્યા છે। ત્યારે મોડી રાત્રિના સમયે વંથલી તાલુકાના કણજા ગામની સીમમાં ઓઝત નદીના કિનારે રમેશભાઈ માવરિયાની વાડીમાં ત્રણ ભેંસો એકી સાથે બાંધવામાં આવી હતી। તેમાંથી સિંહ દ્વારા એક ભેંસનું વાડી માલિકની હાજરીમાં જ મારણ કરવામાં આવ્યું હતું। વાડી માલિક દ્વારા સવારે ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી, જેથી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। હાલ તો વંથલી પંથકમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકોમાં પણ સિંહ દ્વારા કરવામાં આવેલ ભેંસના મારણને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે। હવે અહીંયા રહીતે 12 વાગે મારણ થયેલું છે, હવા જ હસ્તકે મારણ થયેલું છે, બરોબર છે। અને અમે તો હુતા હતા, પણ અમે કાંઈ કરી ન આવી ગયા, એનું કારણ હતું કેમ કે એ એના તાણમાં હતો, એના હિસાબે અમે કાંઈ કરી ન આવી ગયા, એટલે મારીને વયો ગયો હોય અત્યારે જેવું તેવું ખાધું ને પછી મારીને વયો ગયો હોય, પાછો આવ્યો હતો ને પાછો વયો ગયો એવડે। એમાં બે હતી, અત્યારે બે રહી ગઈ, અમે બચવાની ટ્રાય કરી પણ એક નો બચી ગયો મારથી, અને બે રહી ગઈ તી છતાંય, અને એક નહીં મારીને વયો ગયો અત્યારે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ।